Pashmina, 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 Pashmina. આજે આપણી વચ્ચે હાજર છે અમદાવાદની રિયલ એસ્ટેટ માર્કેટના કિંગ મેકર્સ. જે લોકોના સહયોગ ના હોય તો કોઈ ડીલ ક્લોઝ ના થાય. હું ઈચ્છીશ કે તમે લોકો પ્લીઝ પોતાનું ઇન્ટ્રોડક્શન આપો. મારું નામ પ્રેમ ભાટિયા છે. મારી ફર્મનું નામ લક્ષ્મી કન્સલ્ટન્ટ છે. રિયલ એસ્ટેટમાં હું 12 વર્ષથી છું અને મને કામ કરવાનો પેશન છે. આજે મારી ઉંમર 62 છે. રેવિનસ જોડે હું 5 વર્ષથી જોડાયેલો છું. એમનો સાથ સહકાર ખૂબ મળે છે. માય નેમ ઇઝ વિરેન પટેલ ફ્રોમ આલ્ફા રિયલ્ટી. લાસ્ટ 3 યરથી હું આ ફિલ્ડમાં છું અને લાસ્ટ 2 યરથી વિનસ જોડે હું કામ કરું છું અને મને સપોર્ટ સારો મળે છે વિનસ ગ્રુપનો. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક યુ વિનસ ગ્રુપ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધીસ સ્પેશિયલ ઇવેન્ટ. આઈ એમ ફીલિંગ સો પ્રાઉડ ટુ બી પાર્ટ ઓફ ધીસ ઇવેન્ટ. Myself Mukesh Patel from EasyBricks Realty. We are dealing in high end commercial and residential properties since 2012. We are associated with Venus Group since very long and we have worked in various projects. The support has been excellent from bottom to top, all part of the management, and we are very happy to deal with them. My name is Hiren Purohit. કંપનીનું નામ છે EasyBricks Realty. હું વિનેશ જોડે 5 વર્ષથી જોડાયેલો છું. એમનો ખૂબ જ સારો સપોર્ટ મળેલો છે. એમાં અમિતભાઈ છે, પછી શૈલેષભાઈ છે, એમનો ઘણો સપોર્ટ સારો રહ્યો છે. ઉપરના ડાયરેક્ટર લેવલે બી એમણે ઘણો સપોર્ટ સારો કર્યો છે. જ્યારે બી લીલ ક્લોઝ કરવાની હોય ત્યારે લોકો ઓલવેઝ અમારી સાથે હોય. આઈ એમ હર્ષિલ ભટ્ટ. આઈ મેઇનલી ડીલ ઇન ટુ લક્ઝરિયસ સેગમેન્ટ. આઈ એમ ઇન ટુ ધીસ ફિલ્ડ સિન્સ ઓલમોસ્ટ 13 to 14 યર્સ. ઓલસો એસોસિએટેડ વિથ બ્રાન્ડ લાઈક વિનસ. ક્લાયન્ટ એક્સપિરિયન્સ એ આવે, બટ એની પહેલા તમે લોકોએ જ્યારે પશ્મિનાનું પ્લાનિંગ જોયું અને એનું લોકેશન જોયું તો શું એક્સપિરિયન્સ રહ્યું તમારું? તમારું ફર્સ્ટ ઇમ્પ્રેશન ઓફ પશ્મિના પ્લાન એન્ડ ધી પ્રોજેક્ટ? બેઝિકલી નાવડેઝ ક્લાયન્ટને શું જોઈતું હોય છે કે દે આર રેડી ટુ સ્પેન્ડ, બટ દે નીડ લોકેશન, પ્લાનિંગ એન્ડ સર્વિસ. So Pashmina is the whole package, we can say that. Each floor is having a single unit in 5 BHK, the amenities, the whole complete floor is for the amenities, dedicated to the amenities only, podium, car parking spaces, in main ample of car parking spaces. So je client nu requirement hoy che ke bhai mane ajni bhaga dodi wali life ma hu ghare aavu pachi mane ek j my periphery ma mane badhu j mali javu joiye. I don't want to go to that club. You guys are king makers. તો જ્યારે માર્કેટમાં તમે ગયા આ પ્રોજેક્ટ અપ્રોચ કરવા ક્લાયન્ટ્સને, તો તમને કેવો રિસ્પોન્સ મળ્યો, કેવો ફીડબેક હતો? We were working with clients since like 1.5 year time, so we showed couple of similar kind of luxurious project, but they had a certain need. They wanted a good location, they wanted an exclusive property, they wanted the finest kind of a builder where they can trust and put their money into, because these are very high end projects. You can imagine one can get a huge bungalow with kind of amount they are spending in the kind of apartment, right? So we come to know from your team that you are launching this project or you have planned for this project, we immediately ask for the details and they quickly share with us. When we go through it, we thought this is it, this is the project, this is the property which I think my client will definitely like it about. મેડમ, માઇકની બી રિક્વાયરમેન્ટ એવી હતી કે પર્ટિક્યુલર લોકેશન જોઈ દીધું જે બિહાઇન્ડ રાજપથ જ હતું અને પ્રોજેક્ટ મીન બિટવીન લોન્ચ થઈ રહ્યો હતો. બરાબર છે, મારા અને ક્લાયન્ટ અમારા કોમન જ છે. બરાબર છે, અમે લગભગ 1.5 વર્ષથી એમની જોડે મહેનત કરતા હતા અને એમની રિક્વાયરમેન્ટ બી પેન્ટ હાઉસની જ હતી, બટ ઇટ્સ લક્ઝરી. બરાબર, લક્ઝરી બી જોઈએ છે, નિયર રાજપથ બી જોઈએ છે, વાસ્તુ કમ્પ્લેન્ટ બી જોઈએ છે અને વેરી ગુડ એમિનિટીઝ બી જોઈએ છે, વેરી ગુડ કન્સ્ટ્રક્શન બી જોઈએ છે. તો અમારી 1-2 વાર મિટિંગ થઈ, સાઇટ વિઝિટ બી થઈ, લોકેશન સાઇટ વિઝિટ બી થઈ, ઓફિસે બી મિટિંગ થઈ અને પછી અમે ડીલ ક્લોઝ કરી જેવું છે. અમારો એક્સપિરિયન્સ બી સારો રહ્યો ક્લાયન્ટ જોડે. 100% રિક્વાયરમેન્ટ અમે ફૂલ ફિલ કરી છે. ઈ વોઝ વેરી મચ સેટિસ્ફાઈડ, વેરી મચ સેટિસ્ફાઈડ. ઇવન આફ્ટર હી વોઝ કન્વિન્સ્ડ, વી વેર નોટ શ્યોર દેટ વેધર હી વિલ ગો વિથ ઇટ ઓર નોટ. વિનસ ટીમ સ્પેશિયલી, દે હેલ્પ અસ ઓન ધ ઇવેન્ટ ડે ટુ ક્લોઝ ધીસ ડીલ એન્ડ દે હેલ્પ અસ લાઈક ઓલ પોસિબલ વેઝ. સો ઇટ વોઝ અ ગ્રેટ સપોર્ટ ફ્રોમ પશ્મિનાનું લોકેશન. લાઈક કોઈ પણ તમે એપ્રોચેબલ વે કન્સિડર કરો કે જે અત્યારે અમદાવાદના હોટકેક છે, જે લોકેશનની વાત કરીએ તો ઇન પ્રોપર વે બિહાઇન્ડ ધ રાજપથ ઇટ ઇઝ અગેન અ લેન્ડમાર્ક, ઓફ ઇસ્કોન આપણે દેટ ઇઝ અગેન અ લેન્ડમાર્ક, ઓફ સિંધુવન ઇટ ઇઝ અગેન અ લેન્ડમાર્ક. એવું કહેવાય છે કે અમદાવાદ, દેટ ઇસ્કોન આમલી રોડ ઇઝ નેક્સ્ટ BKC ઓફ અમદાવાદ.
એન્ડ ધ સપોર્ટ સ્ટાફ લાઈક ફ્રોમ સિક્યુરિટી ટુ યોર હેલ્પર્સ વિથ ઓફિસ સ્ટાફ એન્ડ ધ હાયર ઓથોરિટી દે આર વેરી મચ સપોર્ટિવ. વી આર ઓલ્સો હેપી કે અમને પણ આવી જગ્યાએ કામ કરવાની મજા આવતી હોય છે કે જ્યાં સપોર્ટ સારો મળતો હોય છે. ઇટ ઇઝ નોટ અબાઉટ ક્લોઝિંગ ધ ડીલ એન્ડ એવરીથિંગ, ઇટ ઇઝ અબાઉટ આફ્ટર સેલ સર્વિસ. ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે સીપી મીટ હતી ત્યારે પારસભાઈનો કોલ આવ્યો કે આપણે નવો પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ. તો પછી મેં આવીને વાત કરી એમને કે ભાઈ આ રીતના ક્લાયન્ટ છે, આ રીતની અમને નીડ છે, બધી ફેસિલિટી એમ્યુનિટીઝ. તો એમણે કીધું કે ભાઈ લેતા હોય એમને આપણે વિઝિટ કરાવી દઈએ. મંડે હું એમને લઈને આવ્યો આપણે ત્યાં જ, અને પારસભાઈ એમની જોડે વાત કરી. અને એ બે દિવસમાં પારસભાઈનો ખરેખર પારસભાઈને ધન્યવાદ કહેવાય કે ભાઈ બે દિવસમાં એણે ડીલ ક્લોઝ કરી. અને વિનસ સ્ટાફ અમિતભાઈ છે, આકાંક્ષા મેમ છે, આ લોકોનો ઘણો સપોર્ટ છે મને અને મને કામ કરવાની મજા આવે છે વિનસ ગ્રુપ જોડે. પહેલાં અમદાવાદમાં ટ્રેન હતો બંગલાનો, પણ બંગલામાં લોકો એકલા પડી જાય છે, તો એટલે અહીંયા અમદાવાદમાં સારા સારા બિલ્ડરોએ હાઈ એન્ડ પ્રોજેક્ટનો વિચાર કર્યો. એમાં દરેક ફ્લોરે એક ફ્લેટ, લોકોને કલ્પના બહાર હતું આ વસ્તુ. મને મારા ઘરની સામે જ આ જ્યારે પ્રોજેક્ટ આવ્યો અને એમાં પડછા 21 માળ, જે દરેક કસ્ટમરને અમે જ્યારે એપ્રોચ કર્યો કે 21 માળ તો આવી જ ના શકે, આ તો આટલું જોન છે, પણ એ બધી વિનસ ડેવલપરની કમાલ છે, એમણે એ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. મેં પોતાના નાના ભાઈ માટે ત્યાં ફ્લેટ લીધો, પ્લસ મારા દરેક કસ્ટમર જેટલા પણ હતા વિધિન 2 to 3 વર્ષ ફિનિશ ડીલ. એ સપોર્ટ બધો વિનસના સ્ટાફ, પ્લાનિંગ, ક્લબમાં બધી એમ્યુનિટીઝ આવી અત્યારે હું જ્યાં રહું છું ત્યાં પણ નથી. એ અત્યારનો અમદાવાદનો એ ફર્સ્ટ નંબર પ્રોજેક્ટ છે, પણ આનેથી અમને એવું લાગે છે કે અમદાવાદમાં આને કોઈ બીટ નહીં કરી શકે. એટલે વિનસ ગેમ ચેન્જર કહેવાય. આઈ વુડ લાઈક ટુ એડ અ વર્ડ, અ ગેમ ચેન્જર વિથ ધ ટ્રેન્ડ ચેન્જર. Pricing are the different things, but they will definitely like the product as far as the plannings are concerned, specifications are concerned and everything. Sir, tamaru pashmina vishe su feedback che? I just say wow. It's like a wow factor in Western Ahmedabad. Builder to definitely quality che jane ghana varsho thi operate kari j raha che, etle builder mate mare ki kevu na pade, they are already established in the market. Everything, I mean location, designing, amenities, everything. I mean, it's like a dream for anyone to have this kind of property in Western Ahmedabad. 6 મહિનાથી આ લોકો પ્લાનિંગની તૈયારી કરતા હતા. એમાં એમણે બોમ્બેના આર્કિટેક્ટ, ફોરેનના આર્કિટેક્ટ, ઇવન અમદાવાદના પણ જેટલા મોટા મોટા આર્કિટેક્ટ બધાના એમણે પ્લાનિંગ લીધા. પણ જે હર્ષદ મિસ્ત્રીનું પ્લાનિંગ બેઠું, બહુ સરસ બેઠું. એટલે જ અમે આજે વસ્તુ જે મને ગમે એ તો હું કસ્ટમરને હા આપી શકું. આપણે ગમતી હશે તો આપણે આગળ સેલ્ફ સંતોષ મારો પોતાનો હોવો જોઈએ, તો જો આગળ કામ કરી શકું. બરાબર, સેલ્ફ કોન્ફિડન્સ હોય તો તમે કામ કરી શકો, તમે પ્લાનિંગ કન્સિડર કરી શકો, તમે આર્કિટેક્ચરલ બ્રાન્ડ, અગેન અ બિગ તમારો પોર્શન છે ઇન પ્લાનિંગ. હર્ષદભાઈ મિસ્ત્રી ડુઈંગ અમેઝિંગ વર્ક ઓલ ઓવર અમદાવાદ ગુજરાત, તમે કન્સિડર કરી શકો. તો apart from that, એક નેક્સ્ટ સ્ટેપ જે વિનસ ફેમિલી કરી રહ્યું છે કે ભાઈ ચેનલ પાર્ટનર્સને તમે મોટિવેટ કરી રહ્યા છો, એમના માટે એક તમે લોન્ચ રેડી કરેલું છે કે જ્યાં એમને બીજા પ્રોજેક્ટ્સ માટે પણ આવીને બેસીને કામ કરવું હોય તો એ કરી શકે છે. આ ટાઈપની મેન્ટાલિટી બહુ ઓછા ડેવલપર્સ રાખતા હોય છે બેઝિકલી, એટલા માટે જ મેં એક વર્ડ યુઝ કર્યો હતો કે ટ્રેન્ડ ચેન્જર. હમણાં જસ્ટ અમે લોકોએ થોડા ટાઈમ પહેલા જ સ્ટાર્ટ કર્યું છે એક ફોરમ VPP. હું જાણવા ઈચ્છીશ કે તમારું પોઈન્ટ ઓફ વ્યૂ શું છે VPPF માટે, વિનસ પાર્ટનર્સ પ્રોગ્રામ ફોરમ માટે. એમાં એવું કહી શકાય મેડમ કે અમે એની પ્રોગ્રામ જોડે જોડાયેલા છીએ, તો દરેક જે વિનસના પ્રોજેક્ટ છે એની ઇન્ફોર્મેશન અમને મળે છે. પ્લસ જ્યારે જ્યારે બી અમે ઇવેન્ટ થતી હોય છે ત્યારે બી અમે જોઈન થતા હોય ત્યારે બી અમને ડિટેલ્સ મળે છે. એનાથી અમે એકબીજા સાથે બી સંકળાયેલા હોય છે. પ્લસ અમારે કસ્ટમરને કેવી રીતે કન્વિન્સ કરવા, કસ્ટમરને કોમ્યુનિકેટ કેવી રીતે કરવા, એને કઈ રીતે સમજાવવું, બરાબર, એ બી અમે કોમ્યુનિકેટ કસ્ટમર જોડે બી કરતા રહીએ. એ પાર્ટનર પ્રોગ્રામથી એનાથી ઘણો જ ફાયદો થતો હોય છે. ફર્સ્ટ એન્ડ ટોપમોસ્ટ થિંગ ફોર એની ડીલિંગ ઓર એની એસોસિએશન ઇઝ ધ ટ્રસ્ટ ફેક્ટર. વેર યુ ફીલ ટ્રસ્ટ, દેર યુ એન્ગેજ એન્ડ દેર યુ ગેટ કન્વિન્સ એન્ડ દેર યુ વર્ક. સો ઇટ્સ નોટ લાઈક અ બિલ્ડર એન્ડ અ કન્સલ્ટન્ટ રિલેશનશિપ, ઇટ ઇઝ મોર લાઈક અવર ઓન કાઇન્ડ ઓફ અ પ્રોજેક્ટ ઓર વી આર અ પાર્ટ ઓફ દેટ પ્રોજેક્ટ. મારી ઓફિસમાં તો આજે બ્રોચર્સ છે બધા અહીંયા લાગેલા છે, ઓલરેડી મેં પ્લેટફોર્મ બનાવ્યા છે એના માટે મૂકવા માટે. દરેક સ્કીમના મારી ઓફિસમાં વિનસના લાગેલા છે, તો કસ્ટમર આવીને પૂછે છે આ વસ્તુ શું છે, તો આપણે સપોર્ટ વિનસથી જ મળ્યો કે આવું તમે ઓફિસમાંથી જ આવ્યા કે કાલે જ મારે ત્યાં અમિતભાઈ આવ્યા હતા,
કે અમારું પશ્મિનાનું હું તમને આ બધા બ્રોચર ખાલી નાખે કરી નાખો, બધા અહીંયા હું લગાવી દઉં છું. તો આવો સપોર્ટ બીજા કોઈ બિલ્ડર કોઈ આપતા નથી, એટલે ફેમિલી છીએ એટલે જ આટલું બધું ધ્યાન રાખે છે. એટલે આજે આવા નવા નવા પ્રોગ્રામ કરશો એમાં અમારો સાથ રહેવાનો જ છે. બીજા કોઈ બિલ્ડર્સનું ફોરમ પણ નથી, જે એક વિનેશે જ ડેવલપ કરેલું છે, બરાબર, કે ત્યાંથી જ એમણે સ્ટાર્ટ કરેલું છે. એવું બીજા કોઈ બિલ્ડર્સનું મેં હું એટલા ટાઈમથી આખું માર્કેટ ડમ થઈ ગયું હતું, ખાલી એફોર્ડેબલ વિચારતું હતું. વિનસે જ આખો માર્કેટને લાઈવ કર્યો છે, બરાબર, જે એમની એડ કરી, જે ચેનલ પાર્ટનર મીટિંગ કરી, કસ્ટમર જોડે અને નવો પ્રોજેક્ટ લાવવાની હિંમત કરી. આવા ટાઈમમાં અત્યારે કોઈ જૂનું પેમેન્ટ નહોતું આપતું, લોકોને ભાડા નહોતા આપતા, કોમર્શિયલ બધું આખું બજાર ઠપ થઈ ગયું હતું, ત્યારે વિનસે લઈને આખો માર્કેટને ચેન્જ કરી નાખ્યો. ક્લાયન્ટ ફીડબેક તમારી માટે અને વિનસ માટે અને પશ્મિના માટે ખાસ કરીને કઈ રીતનું રહ્યું? મારા એક ક્લાયન્ટ છે, હી ઇઝ અ વેરી વેલ નોન ડૉક્ટર. એમણે અમે ઘણી વખત એક સાથે અમે એકબીજાને મળ્યા, મેં એમની રિક્વાયરમેન્ટ સમજી, મેં એમને પશ્મિના એક વખત સજેસ્ટ કર્યું, એટલે હી સેડ કે અર્શિલભાઈ લેટ્સ વિઝિટ ધ લોકેશન, વી હેવ વિઝિટેડ ધ પ્લેસ, દેન આઈ હેવ ગિવન હિમ ધ કેલ્ક્યુલેશન એન્ડ એવરીથિંગ વિથ ધ રેટ્સ એન્ડ એવરીથિંગ. દેન અગેન વી મેટ અને ઇટ એટ ધેટ મીટિંગ વી આર ડિસ્કસિંગ લાઈક કે હર્ષિલભાઈ મારું બજેટ આ નથી સેટ થઈ રહ્યું. અગેન આઈ કોલ્ડ હિમ, મને કે હર્ષિલભાઈ એક કામ કરો, આપણે એક વખત મળીએ ડેવલપરને. અમે ગયા ડેવલપરને મળ્યા, અમિતભાઈ ગઢવી છે, અમિતભાઈ મલકાની છે, જે ડિસિઝન મેકર્સ છે. ફાઇનલી વી ક્લોઝ ધ ડીલ, ફેમિલી ઇઝ કમ્પ્લીટલી હેપી. સેમ થિંગ મેં હાફ એન અવરમાં બે બુકિંગ ક્લોઝ કર્યા હતા, ઓનલી હાફ એન અવર્સમાં, બેક ટુ બેક. હાઈએન્ડ પ્રોજેક્ટમાં ડિલિવરી બધા બિલ્ડરોની લેટ છે. અમને વિનસ ગ્રુપ તરફથી એશ્યોરન્સ મળ્યું કે અમે તમને આ બહુ રાઇટ ટાઈમમાં જે અમે કમિટમેન્ટ કરીએ છીએ એમાં આપશું. તો દરેક ક્લાયન્ટ પહેલાં અમને આ જ પૂછતો હતો, ભાઈ આટલા ટાઈમમાં મળી જશે? તો એ રૂબરૂ મિટિંગમાં એમને સંતોષ થયો અને એમને જે ડીલ ક્લોઝ કરી. મારા એક ક્લાયન્ટ તો મને એક્સપિરિયન્સ છે, રાજકોટથી આવ્યા, મારી ઓફિસે આવ્યા, ઓફિસથી તરત હું વિનસ ઓફિસમાં લઈ ગયો. અડધો કલાક કલાકમાં એમને બધું સમજીને તરત ત્યાં ટોકનનો ચેક આપી દીધો. અને આ ફ્લેટ હું મારા છોકરો માટે જે જર્મની ભણે છે 3 વર્ષ પછી આવવાનો છે, 3 વર્ષમાં મને ડિલિવરી મળી જશે ને. ઓલરેડી એમની અહીંયા બીજી પ્રોપર્ટી હતી રાજકોટમાં, પણ એમનો ફ્લેટ હતો, પણ મારો જે સન આવશે એ અહીંયા અમદાવાદમાં જ થશે. તો લોકો આવી સારી પ્રોડક્ટ છે એટલે જ અત્યારથી ભવિષ્યનું પ્લાનિંગ કરે છે. સાહેબ એમણે બીજા દિવસે મને બધું પેમેન્ટે મોકલી આપ્યું. સારી પ્રોડક્ટ છે, પ્લસ ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી છે, બરાબર છે, અને ઇટ ઇઝ અ વેરી ગુડ લોકેશન છે અને ગુડ કન્સ્ટ્રક્શન છે, બરાબર છે. તો એ લોકોને જે સેટિસ્ફેક્શન પડી રહ્યું છે તેમાં એ લોકો ડીલ કરી રહ્યા છે. સો આ વાત હતી રેસિડેન્શિયલની. કમર્શિયલમાં બી આપણું એક પ્રોજેક્ટ છે બહુ જ સરસ, સ્ટ્રેટમ એટ વિનસ ગ્રાઉન્ડ્સ. એના પ્રમોશન માટે બી આપણે રિસેન્ટલી એક ટીવીસી લોન્ચ કરી હતી પ્રતીક ગાંધી જોડે કોલેબ કરીને. તો આફ્ટર ધ ટીવીસી અમને મોમેન્ટ દેખાયું છે માર્કેટમાં કમર્શિયલ ઓફિસીસ માટે બી, મોટી કે નાની. તો તમારા હિસાબે કમર્શિયલમાં કઈ રીતનું મૂવમેન્ટ છે હવે માર્કેટમાં? નાની ઓફિસીસની અંદર ડિમાન્ડ નીકળી રહી છે, એપ્રોક્સ 500 to 700 square feet એવું છે. જે લોકો ઇન્વેસ્ટર બી હોય છે, યુઝર બી લઈ રહ્યા છે, અને એ લોકો પ્રિફર્ડ હવે નવા બિલ્ડિંગ જ પ્રિફર્ડ કરી રહ્યા છે એવું છે. અને ઇન્વેસ્ટરો બી એવો પ્રોજેક્ટ હોય છે કે ભાઈ ઇન્વેસ્ટ કરીને પછી એ લોકો રેન્ટ ઉપર ચડાવી રહ્યા, એવી ઇન્કવાયરીઓ બી હવે કોમર્શિયલની અંદર ધીમે ધીમે ચાલુ થઈ રહી છે. એમાં બી આજે સ્ટ્રેટમ પ્રોજેક્ટનું જે લોકેશન છે ઇટ ઇઝ અ વેરી ગુડ લોકેશન છે, શોર્ટ ટાઈમમાં એનું પોઝિશન છે. અમે બી ક્લાયન્ટો જોડે ત્યાં વિઝિટ કરેલી છે, અમે ત્યાં સેમ્પલ ઓફિસ બી અમે જોયેલી છે, અને અમે ઇન્વેસ્ટરોની સાથે બી વિઝિટ અમે રેગ્યુલર કરાવીએ છીએ. ઇટ ઇઝ અ વેરી ગુડ પ્રોજેક્ટ. સો સ્લોલી સ્લોલી SMSC ઓર અ લાર્જ સ્કેલ કંપનીઝ, ધે આર નાઉ યુ નો સ્ટાર્ટેડ ઇન્ક્વાયરિંગ વિથ અસ. સો અબાઉટ સ્ટ્રેટમ, લોકેશન ઇઝ એક્સેલન્ટ, યુ ગેટ કનેક્ટિવિટી ફ્રોમ ઓલ અક્રોસ. એરપોર્ટ ઇઝ ક્લોઝ બાય, રેલવે સ્ટેશન ઇઝ ક્લોઝ બાય, યુ હેવ BRTS, યુ હેવ લોકલ ટ્રાન્સપોર્ટ, ઓલ્સો યુ હેવ 5-level પાર્કિંગ. નો વરીઝ અબાઉટ પાર્કિંગ ઓર અ કાઇન્ડ ઓફ કોમ્યુનિકેશન ફ્રોમ એની પાર્ટ ઓફ ધ સિટી. એક્સેલન્ટ, વેરી ગુડ. સો આજનું સેશન અમારા કિંગ મેકર્સ અમારી સાથે હતા, અને વી આર લુકિંગ ફોરવર્ડ ટુ અનધર સીઝન એન્ડ અ સેશન ફોર ધ સેમ. Pashmina.